અરવલ્લી જિલ્લામાં એકલ દોકલ લોકોને નિશાન બનાવી છેતરપિંડીનો સિલસિલો યથાવત છે, ત્યારે મોડાસાના શ્યામ સુંદર શોપિંગ સેન્ટર પાછળ આવેલી ઘનશ્યામ સોસાયટીમાં રહેતા શાંતાબેન પૂંજાભાઈ ચૌહાણ નામની વૃદ્ધ વિધવા મહિલાને એક ઠગ મહિલાએ રિક્ષામાં પહોંચી માજી તમારા રૂપિયા પાક્યા છે કહી વાતોમાં ભોળવી એક હકતીકટ્ટી મહિલા રિક્ષામાં બેસાડી જિલ્લા સેવા સદન લઈ જઈ અલગ અલગ કચેરીમાં ફેરવી હાથમાં રહેલી સોનાની બે બંગડી અને મોબાઈલ સ્કાર્ફમાં બાંધી બંધાવી મહિલા સાથે રહેલી એક નાની છોકરીને યુક્તિપૂર્વક સફાઈ આપી વિધવા મહિલાને કચેરી બહાર બેસાડી રફુચક્કર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. વિધવા મહિલા સાથે બનેલી છેતરપિંડીના ઘટનાના પગલે લોકો જિલ્લા સેવા સદન કચેરી પહોંચી સીસીટીવી કેમેરા ફંફોસી વીલા મોઢે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી હતી. બહેરી આવી ને તે સાહેબ મારે ઘેર આવીને મને કહેશે કે રિક્ષામાં લઈ જવાય બિહારી મને રિક્ષામાં હેડો કહેશે પછી મામલા ઓફિસમાં પૈસા પાક્યા છે તે મને ઘણા પૈસા મળી એમ કરીને મને લઈ જઈ પછી બિહારી ને એક આપણી છોકરી હતી બધું લઈને એની છોકરીને આપી દીધું ને પછી મને મૂકીને પછી જતી રહી. બનાવ ચો બન્યો રિક્ષામાં લઈ ગઈ